આ રોબોટને જે છે તે એક્સપોમાં મૂકવામાં આવ્યું છે આપણી સાથે નીરવભાઈ છે તેમની સાથે જ વાત કરીશું નીરવભાઈ જે હિસાબે અહીંયા અલગ અલગ રોબોટ દેખાઈ રહ્યા છે આ જેમકે દેખાઈ જ આવે છે કે એક કોર્પોરેટ સેક્ટરમાં પિયુન કાં તો પછી રેસ્ટોરન્ટમાં વેટર આ બંનેની નોકરી હવે ખાવા જઈ રહ્યું છે એ જ ભૂમિકા છે જી તમારા વાક્ય સાથે હું જરા અસહમત થઈશ રોબોટ્સના રોબોટ્સ અને રોબોટિક ઇનોવેશન વ્યક્તિઓ કે માનવોની નોકરીઓ પર સંકટ નહીં લાવે એ રોબોટ અને માનવના અસ્તિત્વનું એક એક ભવિષ્ય અમને દેખાઈ રહ્યું છે સર્વિંગ રોબોટ એ એકચુલી અમને કોવિડના સમયથી અમારા મનમાં રમી રહ્યો હતો કે જેની અંદર મિનિમમ ટચ સાથે તમારું ફૂડ તમારો ખોરાક જ્યારે તમે રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરો છો ત્યારે મિનિમલ ઇન્ટરેક્શન સાથે તમારા ટેબલ પર પહોંચી જાય જેનાથી ફૂડ સેફટી અને હાઇજીન બંનેને બંનેનો ખ્યાલ રાખવામાં આવી જાય એના ફળ એની ફળશ્રુતિ સ્વરૂપે તમે આ રોબોટ જોઈ રહ્યા છો આ ટેકનોલોજી સમય લાગ્યો આ સવાલનો જવાબ જરા અઘરો છે ઘણા બધા પ્રયત્નો કર્યા પછી અમે આ એક પ્રોટોટાઇપ પર આવી રહ્યા છીએ ડેશર અત્યારે પ્રી ઓર્ડર થઈ રહ્યા છે દુનિયાભરની અંદરથી અરાઉન્ડ એકથી દોઢ વર્ષ અમે લોકો આને આ ટેકનોલોજીને વિકસાવવા માટે અમે આપ્યો છે અને જેનું પરિણામ તમારી સામે છે આવનારા દિવસોમાં ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ જોવા મળશે પ્રશ્ન ખૂબ જ રસપ્રદ છે રોબોટ પ્રી ઓર્ડર માટે અવેલેબલ છે જેટલા પણ જેટલા પણ રેસ્ટોરન્ટ ઓનર્સ છે કે જેટલા પણ ફાઇવ સ્ટાર હોટેલ પ્રોપર્ટી ઓનર્સ છે તે અમારો સંપર્ક કરી શકે છે ને રોબોટ્સ બુક કરાવી શકે છે આનું નામ કઈ રાખવામાં આવ્યું છે આનું નામ ડેસર છે ડેસર છે જેવી રીતે ઇંગ્લિશમાં ડેસર તે વ્યક્તિને કહેવાય કે જે ટૂંકા સમયમાં ઝડપથી વધુમાં વધુ અંતર કાપી શકે તે નામ પર તે નામ પરથી અમે નામ રાખ્યું એક ઇન્ટરેસ્ટિંગ છે બીજી પણ દેખાય છે અગર તમે આગળ આવશો તો તમે જોશો કે એક માનવીય હાથ હોય તેવો હાથ છે કે ચા કોફી અગર કાઉન્ટર પર કોઈને રાખ્યો ના હોય તો આ રોબોટ જે છે તે સર્વ કરી શકે છે બિલકુલ આ જી બિલકુલ તે સિવાય પણ આના ઇન્ડસ્ટ્રીયલ યુઝ કેસ ઘણા બધા છે જેમ કે તમે પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ ઘણી બધી હોય છે જેમ કે ચીપ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે કે પેકેજિંગ ઇન્ડસ્ટ્રી છે તેમાં પણ આ રોબોટિક આમનો ઉપયોગ થઈ શકે છે આનું નામ કઈ રાખવામાં આવ્યું છે આનું નામ ટેલોસ છે ટેલોસ છે અને આ આની માર્કેટ કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે જી આના પણ અમારા પ્રી ઓર્ડર્સ ચાલુ છે ચાલુ છે એટલે ઇન્ડિયામાં આ આ તમામ ટેકનોલોજી આવનારા દિવસોમાં

એની મોટર થકી ઇન્ડિપેન્ડન્ટલી ઓટોનોમસલી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી શકે છે સિક્યોરિટી તમે પહેલેથી પ્રોવ કરી રાખ્યા હોય તેની જાણકારી કમાન્ડ સેન્ટરમાં પહોંચાડે છે પ્રોપર ઇન્ટેલિજન્સનું સિક્યોરિટીનું કામ જી બિલકુલ જો તમે તમારી પાસે કોઈ મોટો મોલ હોય અને એના એને એઝ એ સિક્યોરિટી ઇન્ચાર્જ જો તમારે બ્લાઇન્ડ સ્પોટ્સ કવર કરવા હોય તો આના થ્રી સિક્સટી ડિગ્રી કેમેરાથી સમગ્ર મોલનું તમે સંચાલન કરી શકો છો અને રેસિડેન્શિયલ હાઉસિંગ કોપરેટિવ સોસાયટીઝમાં વાપરી શકે કારણ કે આજકાલ તમે જોયું હશે મુંબઈ દિલ્હી નોયડા હવે તો અમદાવાદમાં ઇવન મોટી મોટી રેસિડેન્શિયલ સોસાયટી બની રહી છે એમાં સિક્યુરિટીમાં વાપરી શકાય જી બિલકુલ આની અંદર એકવાર તમે એને પ્રોગ્રામ કર્યા બાદ આ ઓટોનોમસલી ટ્વેન્ટી ફોર બાય સેવન પોતાની મેં તે ફર્યા કરશે જ્યારે ચાર્જિંગ પૂરું થશે ત્યારે ઓટોમેટિક ચાર્જિંગ સ્ટેશન પર જતું રહેશે અને ફરી જ્યારે બેટરી સંપૂર્ણપણે ચાર્જ થઈ જાય ત્યારે ફરીથી પોતાનું કામ ચાલુ કરી દેશે પીએમ જોઈને ગયા આજે જી બિલકુલ શું કીધું એમને આ ભારતીય કંપની તરીકે એમને ગર્વ તો થયો જ હશે કારણ કે પ્રોટોકોલના કારણે અમે વધારે ઇન્ટરેક્ટ ન કરી શક્યા પણ એક ઇન્ડિયન કંપની આ આ બધું કરી રહી છે તેમાં પણ ખાસ ગુજરાતની કંપની આ કરી રહી છે તેનાથી એમને ચોક્કસ આનંદ બિલકુલ થયો છે એક પાછળ કંઈક ક્લીનિંગ મશીન જેવું દેખાઈ રહ્યું છે એનું નામ શું છે જેનું નામ વલ્કન છે વલ્કન હા એ કામ શું કરે છે વલ્કન એક ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ હેવી ડ્યુટી ક્લીનિંગ રોબોટ છે હા મોટી મેન્યુફેક્ચરિંગ કંપની કે હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં આનો ઉપયોગ બહુ જ વ્યાપક તરીકે કરવામાં આવે છે અચ્છા તો આ કોન્પ્રેક્ટ મોટી મોટી હોસ્પિટલોથી કે આવી રહ્યા છે બિલકુલ અમે અત્યારે આ રોબોટનો ખૂબ જ અમને બહોળો પ્રતિ પ્રતિસાદ મળી રહ્યો છે ખાસ કરીને મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાંથી આ આની ઇન્ક્વાયરીઝ ઝાઝી બધી આવી રહી છે અચ્છા અને મેન ફક્ત આ સાફ સફાઈનું જ કામ કરે છે કે બીજું બી જી આ ક્લીનિંગ અને સ્ક્રબિંગ બંને કરી શકે છે જો આની અંદર તમે સેનિટાઈઝર પણ ઉમેરો તો એની સાથે હાઇજીન મેન્ટેન કરવામાં પણ ઉપયોગી છે સૌથી મોટી વાત કે આખા આખા તમારા આ ડોમમાં એક જન અટ્રેક્ટ કરી રહ્યો છે તો આ એક આ માનવીય રોબોટ એક હ્યુમન બોડીની જેમ છે આનું નામ જે આનું નામ સ્કાન્ડા છે સ્કાન્ડા ભારતીય ભારતીય દેવી દેવતાઓ થી અમે આનું નામ વિચાર્યું છે ભગવાન કાર્તિકીયના ભગવાન કાર્તિકેયનું બીજું નામ નામ છે 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 તો આનું પણ કામ શું આને અમે એક ડિફેન્સ રોબોટ તરીકે ડેવલપ કરી રહ્યા છે હાલના તબક્કામાં છેલ્લા બે મહિનાથી આ રોબોટ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફેઝમાં છે જ્યારે સંપૂર્ણપણે બની જશે ત્યારે એનો મુખ્ય ઉપયોગ અમારે ડિફેન્સ તરીકે કરાવવાનો આવશે ડિફેન્સમાં કામ શું ડિફેન્સ આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે આની પાસે તમારે જે કરાવવો હશે એ કરી શકશે

the global summit focused on attracting investments promoting business opportunities and showcasing the vibrancy of the state Assistant, you, uh, tell me about cody technolab the it, brilliant minds at cody technolab put together a bunch of parts and carved out my body you can see i have near similar looking organs to you humans it is an Ahmedabad-based company with a global footprint in over 30 countries. It is a pioneer in advanced technologies such as artificial intelligence and in robotics.